ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ. આપનું સ્વાગત છે, હું છું અનિતા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભુજની ગટરની સમસ્યા તાત્કાલિક ઉકેલાશે, ચાર ફોલ્ટ પર કામગીરી ચાલી રહી છે. ભુજમાં રાખડી બજાર ઘરાકીની રાહ જુએ છે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. કચ્છ જિલ્લામાં બીએસએનએલની સુવિધાને સાયબર એટેકને પગલે અસર થઈ છે. પરિણામે હજારો લોકોના બ્રોડબેન્ડ કામ કરવાના બંધ થઈ જતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાયબર એટેક બાદ બીએસએનએલમાં મોડેમ રીસેટ કરાવવામાં પણ ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સાયબર એટેકનો ભોગ બનેલા મોડેમના રીસેટ માટેની વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને જે ગ્રાહકોએ અગાઉ પોતાનું મોડેમ રીસેટ કરાયું હતું તેમને પણ ફરી પાછી મુશ્કેલી ઊભી થઈ છે અને બ્રોડબેન્ડ કામ કરતું બંધ થઈ ગયું છે. બીએસએનએલ કચેરીમાં મોડેમ રીસેટ કરાવવા આવેલ ગ્રાહકોએ તેમને પડતી અસુવિધા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યારે હજી વરસાદ અહીંયા જોઈએ તો આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ આપણા ભુજમાં છે, પણ બીએસએનએલના બધા વાઈફાઈ પીટાઈ ગયા અને જ્યારે ઓનલાઈન કમ્પ્લેન કરી તો એમને જે નંબર આપ્યો એમના કર્મચારીનો નંબર પણ ખોટો આપ્યો. એ નંબર ઉપર મેં ફોન કર્યો, ભાઈ આ બીએસએનએલ તો કે ભાઈ આ તમે કયા નંબર ઉપર ફોન કર્યો છે કે અમને બીએસએનએલથી કંઈ લાગતું ઓળખતું નથી. અહીંયા રૂબરૂ આવે ત્યારે ખબર પડી કે વાઈફાઈનું મોડેમ લઈને અહીંયા આવવાનું છે જમા કરાવવા, અને જમા કરાવવા આવ્યો ત્યારે પણ હું જોઉં છું કે લોકો જેમને અગાઉ આ લોકોએ રિપેર કરી દીધું એ પણ ફરીથી આવે છે કે ભાઈ ચાલુ તો થઈ ગયું હતું પાછું બંધ થઈ ગયું છે. હવે આ હાલતમાં શું કરવું એ જ ખબર નથી પડતી, કારણ કે આપણે એમ ઈચ્છતા હોઈએ કે બીએસએનએલ પ્રાઇવેટ પાર્ટી કરતાં ભારત સરકારનું બીએસએનએલ છે એના ઉપર આપણે વિશ્વાસ રાખીએ અને એની પ્રોડક્ટ યુઝ કરીએ, પણ સરવાળે પરિણામ આપવામાં આ લોકો સતત નિષ્ફળ રહ્યા છે. બંધ છે અત્યારે આપ જુઓ છો કે કોઈને પણ ઇન્ટરનેટ નેટ વગર બધું ઠપ થઈ જ જાય છે મોસ્ટ ઓફ, અને જેને નેટનો યુઝ વધારે હોય એ લોકો જ મોસ્ટ ઓફ પોતાના ઘરે વાઈફાઈની સુવિધા નખાવતા હોય છે, અને જ્યારે આ સુવિધા પીટાઈ જાય અને તાત્કાલિક ચાલુ થાય તો કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ બબે ત્રણ ત્રણ દિવસથી જો બંધ હોય તો સ્વાભાવિક છે કે ધંધામાં રોજગારમાં અન્ય કોન્ટેક્સમાં તકલીફ પડે. હા, મોસ્ટ ઓફ નેટને કારણે બધું ઠપ થઈ ગયું છે, લગભગ ત્રણ દિવસ થયા બંધ જ છે. દરમિયાન બીએસએનએલ કચેરીના ટેકનિશિયનના જણાવ્યા મુજબ લોકોનો ધસારો વધી જતા લોકોની સુવિધા માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ખાસ કરીને દૈનિક 100થી વધુ મોડેમ રીસેટ કરવામાં આવતા હોવાનું ફરજ પરના કર્મચારીએ જણાવ્યું હતું. ત્રણ દિવસથી એક સાયબર એટેક જેવાનું કે જે મોડેમ છે એના જે રીસેટ જે પાસવર્ડ છે એ હેંગ થઈ ગયા છે, એના માટે મોડેમ રીસેટ કરવા પડે જરૂરી છે. તમારે બ્રોડબેન્ડની લિંક આવશે પણ તમારું બ્રોડબેન્ડ થતું નથી. એ બધા પ્રકારના મોડેમમાં નથી પણ ટેરાકોમમાં અને જે બે ત્રણ પ્રકારના મોડેમમાં જ છે. અમે અહીંયા ટીમ બનાવેલી જ છે અને અહીંયા આવે છે તો 10-15 મિનિટમાં મોડેમ રીસેટ કરી દઈએ છીએ અને કામ થઈ જાય છે. અને અમે બીજી પણ એક વ્યવસ્થા કરીએ છીએ કે ત્યાર પણ જો કમ્પ્લેન વધારે છે તો અમે ઇન્ડિવિજ્યુઅલ પણ પ્રયત્ન કરશું, પણ અહીંયા આવવાથી થોડું જલ્દી અમે રિકવરી કરી શકીએ છીએ. લિંક આવે પણ એનું જે મોડેમ મીન્સ બ્રોડબેન્ડ ચાલુ ન થઈ શકે એ પ્રકારની મુશ્કેલી છે અત્યારે. અને જે અહીંયા આવે છે એનું 10 મિનિટમાં અમે મોડેમ રીસેટ કરી દીધી છે, અને ગઈકાલે અમે 160 જેવા કસ્ટમરના મોડેમ રીસેટ કર્યા છે અને આ સવારથી પણ ચાલુ છે, એમાં 50-60 આવી ગયા છે. અત્યારે તો આખા ગુજરાતમાં આ પ્રકારનો પ્રોબ્લેમ છે, સિલેક્ટેડ મોડેમમાં ટ્રબલ છે અને એનું સોલ્યુશન દરેક જગ્યાએ ટીમ લાગેલી છે અને દરેક જગ્યાએ આ કામ કરી રહી છે. અત્યારે ભુજ માધાપર મિર્ઝાપુર 3000થી વધુ કસ્ટમર છે, તેમાં 100% પ્રોબ્લેમ નથી, 20-30% પ્રોબ્લેમ હશે. અત્યારે મારી પાસે પણ કમ્પ્લેન છે, એનામાં મારી પાસે 100-150 અત્યારે કમ્પ્લેન બુક થયેલી છે. અત્યારે અમે સવારથી રાત સુધી અહીંયા અમે ટીમ બેસાડેલી છે, જો કસ્ટમર અહીંયા આવશે તો અમે એ પ્રમાણે ક્યુઇંગ કરી અને રીસેટ કરી દેશું. તેમ છતાં પણ જો એવું લાગે છે તો અમે બીજી ટીમ બનાવીને ડોર ટુ ડોર જવામાં ઘણીવાર શું થાય છે કે ત્યાં સેટઅપ ન હોય, અહીંયા બધું સેટઅપ હોય એટલે અમે અહીંયાથી જલ્દી રિકવરી કરી શકીએ છીએ. તેમ છતાં પણ અમે ડોર ટુ ડોર પહોંચવા પ્રયત્ન કરીએ છીએ. અત્યારે અમારા જેઈ લાગેલા છે અને બીજા જે કોમ્પ્યુટર નોલેજના પર્સન છે એને પણ લગાવેલા છે, જે મોડેમ રીસેટ કરી દે છે અને 10 મિનિટમાં એનું કામ થઈ જાય છે. એટલે આમાં કસ્ટમરને જે તકલીફ પડી છે એ એક એના માટે થોડીક દિલગીરી છે, પણ છતાં પણ અમે યુદ્ધના ધોરણે કામ કરવા તૈયાર છીએ.
ભુજના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી ગટરની ચેમ્બરમાંથી સતત પાણી વહી નીકળતા રોગચાળાનો ફય ફેલાયો છે। ખાસ કરીને શહેરમાં એક સાથે 4 જેટલા સ્થળોએ ગટરની જૂની લાઈનો ડેમેજ થતા આ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા હતા, જેના કારણે સોસાયટી વિસ્તારોમાં ગટરમાંથી પાણી ઉભરાઈને રસ્તા પર આવી ગયા હતા। જો કે આ અંગે ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગટરના પાણીના ફોલ્ટ રિપેર કરી દેવામાં આવેલ છે અને હવે માત્ર એક ફોલ્ટ પર કામ ચાલુ છે। ભુજમાં જૂની ગટર લાઈનો ડેમેજ થતા સુધરાઈ દ્વારા તાકીદે તેની મરમત હાથ ધરવામાં આવી રહી છે। વરસાદ પડવાથી ડ્રેનેજની લાઈન 3-4 જગ્યા ઉપર ફોલ્ટ થઈ હતી। લગભગ એક પાટવાડી નાકા સિવાય બધા જ જ્યાં જ્યાં ડેમેજ થયું હતું તે કામ પૂર્ણ થયું છે। ઉકરાપરિયામાં જે નીચાણવાળો ભાગ છે આપણે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ કરવાનું છે, પણ વરસાદના લીધે એ કામ આપણે ચોમાસા પછી કરાવીશું, એટલે ભવિષ્યમાં જે વર્ષોથી ઉકરાપરિયાનું જે પાણી ભરાય છે અને ડ્રેનેજ બહાર આવે છે એ કામ ચોમાસા પછી ચાલુ કરાવીશું, એટલે ભવિષ્યનું સુખ થઈ જશે। અમૃત યોજનામાંથી એની ગ્રાન્ટ પણ આવી ગઈ છે। પાણી પુરવઠો અને ડ્રેનેજનું કામ વોટર સપ્લાય અને ડ્રેનેજનું કામ અમૃત યોજનામાં લેવાઈ ગયા છે। પાણી પુરવઠો દ્વારા વહેલી તકે તેના DPR બનાવી અને ગાંધીનગર મધ્ય એના પણ ટેન્ડર તાત્કાલિક કરવામાં આવશે। આ છે ચંચળ ન્યૂઝ। નમસ્કાર મેડમ, હમ નગર નિગમ સે આયે હૈ। હમારા સબ ટેક્સ ચુકતા હૈ। આપકે ઘર કે બર્તન, ગમલે યા કૂલર મે કહીં કોઈ મચ્છર તો પેદા નહીં હો રહે હૈ? ક્યું, હમારા ઘર કૂડા ઘર હૈ ક્યા? અબ આપ જાઈએ, મેરી મુન્ની કો બુખાર હૈ। કૈસા બુખાર? ક્યા મેં દેખ સકતી હું? 2-3 દિન સે બુખાર હૈ, ડોક્ટર કહેતે હૈ વાયરલ ફીવર હૈ। હો સકતા હૈ યે એડિસ મચ્છર સે ફેલને વાલે ડેંગુ યા ચિકનગુનિયા બુખાર હો। અરે શુભ શુભ બોલો ભાઈ। શુભ અશુભ ક્યા? અબ દેખિયે, આપકે બાથરૂમ કી ટંકી મે પાણી ખુલા રખા હૈ, ઓર યે કૂલર કા પાણી કબ બદલા થા આપને? લેકિન મચ્છર તો ગંદગી મે હોતે હૈ। ક્યા આપ જાનતે હૈ કી ડેંગુ ઓર ચિકનગુનિયા ફેલાને વાલે મચ્છર સાફ પાણી મે હી પનપતે હૈ ઓર દિન મે હી કાટતે હૈ, इसलिए अपने पानी की टंकी को हमेशा ढक कर रखें और गमले, फूलदान और कूलर आदि के पानी को हफ्ते में एक बार जरूर बदलें। अगर टंकी और कूलर को खाली करना मुमकिन न हो तो स्वास्थ्य कर्मी की सलाह से सही मात्रा में टेमीफास भी डाल सकते हैं। दूर रखनी है यदि डेंगू और चिकनगुनिया जैसी बीमारी, तो निभानी होगी हम सबको अपनी जिम्मेदारी। आज है चंचल न्यूज। રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભુજ શહેરમાં રાખડી બજારમાં હજુ જોઈએ તેવો ધમધમાટ જોવા નથી મળી રહ્યો। ખાસ કરીને ભુજની મુખ્ય બજારોમાં આ વર્ષે અવનવી રાખડીઓ ઉપલબ્ધ છે। નાના બાળકોથી લઈને મોટેરાઓની પસંદ મુજબ રાખડીઓ મળી રહી છે, ત્યારે આ વખતે રાખડી બજારમાં ખાસ કોઈ ભાવ વધારો ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। છેલ્લા થોડા દિવસોથી વરસાદી વાતાવરણને કારણે બજારમાં ઘરાકી ન હોવાથી વેપારીઓ આજથી હવે ઘરાકી ખુલે તેવી આશા રાખી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી આપણે રાખડી સિઝનેબલ ધંધાથી સંકળાયેલા છીએ। આપણે હમણાં વાત કરીએ તો છોકરાઓની અંદર બેનટેન, છોટા ભીમ, લાઇટવાળી રાખડીની ડિમાન્ડ સારી છે, અને આપણે જો મહિલાઓની વાત કરતા હોઈએ તો આપણે દોરીવાળી રાખડીની સારી એવી ડિમાન્ડ હોય છે, જે સળંગ દોરો આવતો હોય છે। બીજી આપણે વાત કરીએ તો ભાભી રાખડી જે હમણાં છેલ્લા 2 વર્ષથી સારી એવી ચાલે છે, કે પહેલાં આપણે અમદાવાદને ત્યાં જ ચાલતી, પણ હમણાં 2 વર્ષથી આપણે અહીંયા કચ્છમાં પણ સારી એવી ચાલે છે। રાખડીની આપણે વાત કરીએ તો આપણે દોરીવાળી જે સ્ટોનવાળી રાખડી આવે છે, જેની અંદર ડાયમંડ હોય છે, એ રાખડી એવી સારી ચાલતી હોય છે। વિવિધ વેરાયટીમાં વાત કરીએ આપણે તો છોકરાઓની અંદર બાલવીર હનુમાન છે, છોટા ભીમ છે, પછી બેનટેન છે, એ બધી રાખડી સારી એવી ચાલતી હોય છે। લાઇટિંગમાં તો આપણે દર વર્ષે ચાલતી જ હોય છે, એનામાં ક્યાં શંકા રહેતી જ નથી। ભાવની આપણે વાત કરીએ તો 1 રૂપિયાથી ચાલુ થાય છે અને 125 રૂપિયા સુધી રાખડી આવતી હોય છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો કચ્છની અંદર આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે, એટલે ગ્રાહકી પણ છેલ્લે 2-3 દિવસથી સારી એવી પ્રમાણમાં નીકળી છે। આપણે ખાસ કરીને એક તો જોઈએ ને કે મને 25 વર્ષમાં એવું ન સાંભળે કે કસ્ટમર આવીને એમ કહે કે ભાઈ ચાઇનીઝ રાખડી અમને નહીં જોઈએ, અને ચાઇનીઝ રાખડી બિલકુલ કોઈ પણ વેપારીએ મંગાવી નથી, અને પૂરતો વિરોધ છે એનો કે કસ્ટમર આવીને પહેલાં અમને એમ જ કહે છે કે ભાઈ ચાઇનીઝ રાખડી અમને ન બતાવતા, અને ચાઇનીઝ રાખડી ક્યાં આવ્યો પણ નથી। અને GST વાત કરીએ તો GST અંદર આ ટેક્સ ફ્રી આઇટમ છે, એટલે એની અંદર કોઈ પણ ભાવ વધારો છે નહીં। ભુજમાં પશુ ઉછેર કેન્દ્ર હસ્તકના ઢોર ઢાંખરના વાડામાં અંદાજે 150 જેટલી નાની મોટી ગાયો દોજક હાલતમાં હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આજે આ વિસ્તારમાં JCB મશીન લગાવીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને આ વાડામાં કાદવ કીચડ વચ્ચે ગાયો મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ હતી, ત્યારે આજે પશુપાલન અધિકારીની ઉપસ્થિતિમાં આ વાડાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
भूज सुधराई ना कोंग्रेस ना आगेवान श्री राजेंद्र सिंह जाडेजा ने आगेवानी नीचे विविध आगेवानों द्वारा आ अंगे रजूआत करवामां आवी हती। त्यारे आजे वहीवटी तंत्र द्वारा आ कामगीरी शुरू करवामां आवी हती, जेमां गायोने सलामत स्थळे खसेडीने आ वाडानी सफाई हाथ धरवामां आवी हती। श्री राजेंद्र सिंह जाडेजाए आ अंगे चंचल न्यूज साथे वात करी हती। 10 दिवसથી જે રીતે ગાયોની હાલત હતી, આપણે ગાયોની હાલત જોઈ ન શકીએ, ગાયો કઈ પરિસ્થિતિમાં હતી, આખી આખી રાત સુધી 2 ફૂટ આવા કાદવ અને કીચડ, જે રીતે વરસાદ થોડો થોડો પડતો હતો, મહિનાથી વરસાદ પડે છે, અને એની અંદર જે આ કાદવ કીચડમાં જે ગાયોની હાલત હતી, એમના પગ આખી અંદર રહી શકતા હતા, તમે જેમ જોવો તેમ આખી આખી રાત આવી રીતે જો કાઢવાની હોય અને 10-15 દિવસથી પરિસ્થિતિ આવી હોય, અમારી વિનંતી જે હતી કે તમે અમે આંગળી ચીંધી અને તમે કામ કરો, એના કરતાં પહેલાથી જ પશુ ઉછેર કેન્દ્રના અધિકારી અત્યારે પણ આપણી સાથે છે પરમાર સાહેબ, આપણે અત્યારે જોવા આવ્યા છીએ તો ગઈકાલે જે આપણે અહીંયા જોયું જે સમસ્યા હતી અને આજે તમે જેમ જોયું તેમ આજે લોડરથી જેસીબીથી આખા વાડાઓ સાફ થયા, આટલો અંદર ખાતર અને કાદવ આવી ગયો હતો, આની અંદર ગાયો કઈ રીતે ઊભી શકે, ગાયોની ખરી ખલાસ થઈ જાય, એનો પગ ખરાબ થઈ જાય, ત્યારે અમારે ન છૂટકે અહીંયા કને આવી ઉગ્ર રજૂઆતો કરી, કલેક્ટર સાહેબાને લેટર લખી અને કલેક્ટર સાહેબાનું પણ ધ્યાન દોર્યું હતું કે એક વખત સાહેબા આપ પણ આની મુલાકાત લો તો આપને ખબર પડશે કે શું પરિસ્થિતિ જે હતા, આપણે તો હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, આપણે ગૌ માતાનું હંમેશા પૂજન અર્ચન કરતા હોય અને આપણી માતા જો આવી પરિસ્થિતિમાં હોય તો ચોક્કસપણે આપણો જીવ બળે, આ ગોવાડિયાઓનો પણ જીવ બળે, અને એમણે પણ આવું લાગતું હતું કે આની સમસ્યાઓ ક્યારે નિરાકરણ થશે, અને આપણે આશા રાખી હતી એ આશા સાહેબે આજે પૂરી કરી, આની તાત્કાલિક ગઈકાલથી જ આ કામ ચાલુ કરાવી અને 2 ઢગલા બારે કાઢી દીધા, આપણે સાહેબનો આભાર માનીએ છીએ અને ફરીથી આવું ન બને એવી પણ સાહેબને અપીલ કરીએ છીએ। પૂરતો સ્ટાફ નથી, સ્ટાફ તો આ ભાજપની સરકારની અંદર, ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સરકારની અંદર તમે જે કોઈ પણ વિભાગમાં જઈને જોશો તો તમામ વિભાગની અંદર સ્ટાફની ઘટ છે, સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી, શા માટે સ્ટાફની ભરતી નથી કરતા એ પણ એક નવાઈની વસ્તુ મને તો લાગી રહી છે। મને તો એવું લાગે છે કે દરેક જગ્યામાં પ્રાઇવેટીકરણ કરવા માટે ગુજરાત સરકાર આગળ વધી રહી હોય તો આ બાબતે પણ અહીંયા પણ ક્યારેક પ્રાઇવેટીકરણ થઈ જશે, અને જે ગાયો અહીંયા કને સરકાર હસ્તકની હતી એ કોઈ પ્રાઇવેટ કંપનીની થઈ જશે એવું પણ લાગી રહ્યું છે। ગુજરાત સરકારમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમે જેમ જોશો તેમ કોઈ જગ્યા ઉપરની ઘટો જે એમના અધિકારી હોય કે એમના કામ કરતા વર્કર હોય ક્યાંય પણ પૂરી શકતા નથી, આની અંદર ગુજરાત સરકાર તમામ સ્તરે નિષ્ફળ નીવડી છે એવું પણ મને લાગી રહ્યું છે। આ વાડામાં આશરે 150 જેટલી ગાયોને રાખવામાં આવેલ છે, ત્યારે આ ગાયોની સાર સંભાળ ન રહેતી હોવાની રજૂઆત બાદ આજે પશુ ઉછેર કેન્દ્રના અધિકારીઓ દ્વારા આ વાડાની મુલાકાત લઈને ગાયોને ખસેડવામાં આવી હતી અને તેમની સારવાર કરવામાં આવી હતી। પશુ ઉછેર કેન્દ્રના અધિકારી અને કર્મચારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પશુ ઉછેર કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો પ્રોગ્રામ છે, એની અંદર કાંકરેજ ગાયની ઓલાદ શુદ્ધ ઓલાદ અહીંયા નિભાવવામાં આવે છે, તથા બન્ની ભેંસ જે આપણી કચ્છની પ્રખ્યાત ભેંસ છે એની શુદ્ધ ઓલાદ અહીંયા નિભાવવામાં આવે છે। અત્યારે આપણી પાસે ગાય વર્ગના નાના મોટા 219 પશુઓ છે, જ્યારે ભેંસ વર્ગના નાના મોટા 187 પશુઓ છે, એટલે એમાં ગાય વર્ગમાં દૂધણી ગાયો છે, પછી વોડ કહેવાય વોડ છે, અને નાના વાછડાઓ ને વાછડીઓ છે, એ જ પ્રમાણે ભેંસોમાં ભેંસ દૂધણી ભેંસો હોય, વસુકેલ ભેંસો હોય, વોડકીઓ છે, અને નાના પાડા અને પાડીઓ છે। અત્યારે તો આપણે શું હતું કે 2001 જ્યારે ભૂકંપ આવ્યો ત્યારથી આપણું બધું જર્જરિત થઈ ગયેલું હતું, સંસ્થા આખી જર્જરિત થઈ ગઈ, બધા મકાનો પણ કેટલ છે બધું જ પડી જવાની સ્થિતિમાં હતું, તે જેથી કરીને અત્યારે આપણે નવું બાંધકામ ચાલુ કરવામાં આવેલ છે અને જેમાં 25% કામગીરી તો પૂર્ણ પણ થયેલ છે, જ્યારે આપણે બાઉન્ડ્રીનું કામ 50% પૂર્ણ થયું છે, અત્યારે કેટલ શેડ અને મિલ્કિંગ શેડનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે, એટલે કે આપણે નજીકના ભવિષ્યમાં આ બધી જે જૂની ઇમારતો છે એ ડિમોલેશન કરી અને નવું બાંધકામ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે સ્ટાફમાં જે પશુઓની ખરેખર જે સાર સંભાળ રાખે છે એમાં બહુ જ ઓછા માણસો છે, આપણે 40 મજૂરો જોઈએ એની સામે અત્યારે અમારી પાસે 14 માણસો છે, જેથી કરીને માનવ યુનિટની સંખ્યા બહુ જ ઘટશે,
એ જ પ્રમાણે સ્ટાફની અંદર પણ 50% સ્ટાફ ભરેલ છે. અત્યારે અમારે શું ગાય વર્ગ અને ભેંસ વર્ગના બંનેના અલગ સ્ટાફ ફાવે છે. ગાય વર્ગમાં પશુધન નિરીક્ષક હોય છે અને એની અંડરની અંદર રોજમદારો કામ કરે છે. એ જ પ્રમાણે ભેંસ વર્ગની અંદર પણ પશુધન નિરીક્ષકો અને એની અંડર રોજમદારો કામ કરતા હોય છે. ખરેખર હકીકતમાં તો 40-45 માણસોની જરૂર છે, પણ અત્યારે અમારી પાસે ખાલી 14 જ રોજમદારો છે, જેથી કરીને કામગીરીમાં બહુ તકલીફ પણ થાય છે. એના માટે અમે અવારનવાર દર 2-4 માસે રજૂઆત કરીએ છીએ અને લેખિતમાં પણ રજૂઆત કરીએ છીએ, અને જેનું કે ટૂંક સમયમાં નિવારણ આવશે એ ઉપરથી સૂચના મળે છે. કાદવ કિચડામાં શું એ કે જે જૂના વાડાઓ છે અત્યારે એમાં શું કે ફ્લોરિંગ કરવામાં આવેલ નથી, એટલે કાચા વાડાઓ છે, જેથી કરીને અમારે દર 2 માસે સાફસફાઈનો કાર્યક્રમ કરવો જ પડે છે, અને જેથી કરીને માણસોની સંખ્યા ઘટ હોવાથી અમે બહારથી જેસીબીને એવું મંગાવી અને દર 2 માસે સાફ કરીએ છીએ. હા, અત્યારે જો આપણે નવીન બાંધકામ થઈ જાય તો એમાં ઘણી બધી સુવિધાઓ આપણે રાખવામાં આવેલી છે, જ્યાં કે પશુઓ માટે ગમણની વ્યવસ્થા, એની બાજુમાં પાણીની કુંડી પણ રાખવામાં આવશે, જેથી કરીને પશુને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પાણી પી શકે, અને ચરો પણ લીલો સૂકો ચરો એને શું કટિંગ કરી મશીનથી અને ગમણમાં પીરસવામાં આવશે. આજે ચંચળ ન્યૂઝ. મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી-શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપરી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન, ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. છેલ્લા થોડા દિવસોથી ભેદી રીતે લાપતા બનેલા નવનીત પ્રકાશનના 59 વર્ષીય ડાયરેક્ટર નવીનભાઈ નાનજીભાઈ શાહની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અપહરણકારો દ્વારા મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે જો કે આ ગુનો ઉકેલી લીધો છે અને જિજ્ઞેશ ભાવસાર નામનો શખ્સ કે જે અગાઉ નવનીત પ્રકાશનમાં નોકરી કરતો હતો, તેને પૈસાની જરૂર હોતા તેણે રમેશ પટેલ અને શૈલેષ પટેલ સાથે મળીને આ ષડયંત્ર ઘટ્યું હતું. જો કે નવીન શાહના અપહરણ બાદ કારમાં તેમને માર મારવામાં આવ્યો હતો, જેમાં વધુ પડતો માર પડતા કારમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી આરોપીઓએ લાશને માલપુર જઈને ફેંકી દીધી હતી. આ ઘટનામાં 6-7 આરોપીઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે. Thank you.